જે પેંગોંગ લેગના દક્ષિણ વિસ્તારમાં પાંચ મહત્વપૂર્ણ પહાડીઓ છે હેમલેટ બ્લેક હુનાન અને સ્પુંગર આ ઉપર ભારતીય સેનાએ મજબૂત પોતાનો પકડ બનાવી લીધી છે અને ચીનની કેટલીક ટેરેટરી ઉપર પણ કબજો કરી લીધો છે અને તિરંગો ભવ્ય રૂપથી લહેરાવી દીધો છે એવું ઓગણીસો બાસઠ પછી પ્રથમ વખત શક્ય બન્યું છે સત્તાવન વર્ષના ઇતિહાસમાં એટલે આ એક રણનીતિક રૂપે ભારત બહુ સારી રીતે ઉભરી રહ્યું છે અને એનો જડબાતો જવાબ છે તે ભારત આપી રહ્યું છે તમે કંઈ શું માનો છો આ જે ચીનની નીતિ છે તેને મારું ફક્ત એટલું જ કહેવું છે કે ચીને પોતાના ખાસ મિત્ર પાકિસ્તાન પાસેથી કંઈક શીખ લેવી જોઈએ કે હવે આ પૂરું જૂનું ભારત નથી આ એક વિકાસ તરફ આગળ ચાલી રહ્યું છે આ એ ભારત છે એને કંઈક એમના મિત્રો પાસેથી શીખ લેવી જોઈએ અને ખોટો અવરચંડાઈ ન કરવી જોઈએ સ્પષ્ટપણે પાકિસ્તાન તરફથી શીખ લેવી જોઈએ તમે શું માનો છો જે રીતે ચીનની રણનીતિ અત્યાર સુધીની રહી છે ભારતને નુકસાન કરવાની પછી આર્થિક હોય કે પછી સરહદી વિસ્તારમાં તો શું કરવું જોઈએ ભારતે અને તમે આને કઈ રીતે જોવો છો આપણે જોઈ રહ્યા છીએ અવારનવાર ચીન ઘુસણખોરીઓ હુમલાઓ કરે છે ભારત પર તો ભારત સરકારને એટલી જ અપીલ છે કે ઘરમાં ફટાકડા પડ્યા છે તો દિવાળી કરી નાખવી જોઈએ અને મુતોડેનો જવાબ આપવો જોઈએ જેથી આ જે કાંઈ આર્થિક રીતે અને જે કઈ પ્રજાને નુકસાન પહોંચાડે છે ઘૂસણખોરીઓ કરે છે બંધ થાય સ્પષ્ટપણે ફટાકડા પડ્યા છે દિવાળી થઈ જવી જોઈએ તમે શું માનો છો જે ચીનની હરકત છે તેને જોતા જે રીતે ભારત સરકારે ચીનની વિવિધ એપ્લિકેશનો અને ચીનની વિવિધ પ્રોડક્ટો બેન કરીને ચીનને એક જવાબ તો આપેલો જ છે અને ચીનને આગામી પણ ભારત સરકાર દ્વારા એ રીતે જવાબ આપવો જોઈએ કે જો આગામી પણ આ રીતે ઘૂસણખોરી ચાલુ રાખશે તો હવે ખાલી એપ્લિકેશન કે પ્રોડક્ટ જ બેન નહીં પણ આપણે સામો હુમલો કરીને પણ જવાબ આપી શકીએ આત્મનિર્ભર ભારત તરફ પણ આગળ વધવું જોઈએ શું માનો છો આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતા એક ચીન જોઈએ તો એક આર્થિક રીતે સક્ષમ દેશ છે જેનો ભારતમાં જાગૃત થવું એટલી જરૂર છે તમે શું માનો છો આત્મનિર્ભર ભારત માટે ચીનની પ્રોડક્ટનો તો બહિષ્કાર લોકો કરતા થયા છે પણ તેને હજુ પણ વધુ તાકાતથી આગળ વધારવું જોઈએ મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે હજુ પણ આપણે ચીનને આગળ સામનો કરવો જ જોઈએ કારણ કે આ ખાલી આત્મનિર્ભર ભારતથી ચીનને કાંઈ પણ એવું બધું નુકસાન થયું નથી એવું આપણને લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક ફરીથી ચીની લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક એના એવા ટેકનિકી ઓફિસરોથી પાછું એ બધી એપ્લિકેશનો હેક કરીને પાછી માર્કેટમાં સ્ટાર્ટ થઈ ચૂકી છે તો ત્યાં ત્યારે ક્યાંક ને ક્યાંક પાછો ચીન લોકોને ફાયદો થવા માંડ્યો છે અને આપણા દેશના લોકો પણ પાછો ક્યાંક ને ક્યાંક આ એપ્લિકેશનો સ્ટા પાછી યુઝ કરવામાં આવી રહી છે તો ફરીથી સમય આવી ગયો છે કે ચીનને આપણે હું તોડ જવાબ આપવો જોઈએ ખાલી એપ્લિકેશનો નહીં પણ જરૂર પડીએ ત્યારે સરહદે પણ જઈને યુ યુવાનોએ જવાબ આપવો જોઈએ સરકારને એટલું જ કહેવું છે કે જરૂર પડીએ ત્યારે દેશના દરેક નાગરિકો દરેક યુવાનો દરેક વિદ્યાર્થીઓ યુદ્ધ માટે યુદ્ધ